આજે આપના માટે લઈને આવ્યો છે રાજકોટના મૌડી વિસ્તારમાં રામધનની પાછળ પટેલ પાર્ક મેઇન રોડ જે આવેલો છે ત્યાં 40 રોડ ઉપર મોટા ફ્રન્ટ વાળો પાર્કિંગ વાળો બંગલો. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. અત્યારે તમને મૌડી વિસ્તારના રામધનની પાછળ જે પટેલ પાર્ક આવેલું છે ત્યાં મેઇન રોડનું તમને અત્યારે આ લોકેશન છે. 40 રોડ આમાં મળે છે, પ્લસ બંગલો જે કહેવાય ને પ્રાઇમ લોકેશનમાં બંગલો આવેલો છે. એલિવેશન તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આ તમે કમર્શિયલ યુઝ કરવું છે તો કરી શકો છો, કારણ કે 40 રોડ આમાં તમને મળે છે. અને આપણે વાત કરીએ પાર્કિંગની, તો પાર્કિંગ મોટી સાઇઝમાં એમ સમજો ને કે તમારે આમાં આરામથી 2 ગાડી પાર્ક થઈ શકે છે. બીજું કે જે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ છે તો એ અંદાજે તમને 5,000 લિટર ઉપરનું સ્ટોરેજ મળી જાય છે. વોશ એરિયાના નજીકમાં મળી જાય છે. અટેચ ટોયલેટ બાથરૂમ પણ આમ આવી જાય છે. બોર પણ આમાં તમને મળી જાય છે. વાત કરીએ પાર્કિંગ એરિયા, વિશાળ સાઇઝમાં પાર્કિંગ એરિયા, 2 કાર 2 વ્હીલર તમે આમાં આરામથી પાર્ક કરી શકો છો. હવે તમને બેડરૂમ, જે તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં બેડરૂમ મળવાનો છે, એમ કહેવાય ને માસ્ટર બેડરૂમ જેવડી સાઇઝ છે, મોટી સાઇઝમાં તમને આમાં બેડરૂમ મળી જાય છે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. અને તેની જ બાજુમાં જે વોશ એરિયા આપણે કહેવાય, તો આ છે તમારો વોશ એરિયા. આ જોયું આપણું ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ. હવે આપણે ફર્સ્ટ ફ્લોર ને બેડરૂમ જોશું. અને સાથે બિલ્ડરે ટોટલી આખા બંગલોઝમાં તમને પીઓપી, લાઇટ્સ અને કલર સાથે મળવાનું છે. અત્યારે આવી ગયા છે આપણે ફર્સ્ટ ફ્લોર જે કહેવાય કે બાલ્કની. આ છે તમને રોડ સાઈડની બાલ્કની મળે છે વિથ ગ્લાસ રેલિંગ સાથેની. અને વ્યૂ જોઈ શકો છો તમે. સામેની સાઈડે સ્કૂલ આવેલી છે, એટલે કદાચ છોકરાઓનું પ્લે હાઉસ કે સ્કૂલમાં ભણતા હોય તો એ નજીકમાં જ પ્રોવિઝન છે. હવે આપણે લિવિંગ એરિયામાં, તો લિવિંગ એરિયામાં આવ્યા પહેલાં જે બંગલાનું ફેસિંગ છે, ઈસ્ટ ફેસિંગ જે ઉગમનું બહાર કે એ આવે છે, જે તમને ફ્રેમિંગ મળે છે. તો અહીંયા જે બ્લેક જે ગ્રેનાઇટ આવે છે એ લગાડેલો છે, લેમિનેટ ડોર ઉપર કરેલા છે, એપોક્સીડી બધું કમ્પ્લીટ છે. હવે લિવિંગ એરિયા જોઈ શકો છો, મોટી સાઇઝમાં લિવિંગ એરિયા આવી જાય છે. તો અહીંયા તમે જે સિટિંગ અરેન્જમેન્ટ છો સારામાં સારું કરી શકો છો. એની સામે ટીવી યુનિટ છે તો એનું પ્રોવિઝન કરી શકો છો. સાથે જ એર સર્ક્યુલેશન માટે વિન્ડો સાઇઝ તમે જોઈ શકો છો, મોટી સાઇઝમાં એર સર્ક્યુલેશન વિન્ડો. અને સાથે મેં તમને કીધું ટોટલી બંગલોમાં તમને પીઓપી, લાઇટ ને કલર સાથે મળવાનું છે. ડાઇનિંગ સ્પેસ, મોટી સાઇઝમાં ડાઇનિંગ સ્પેસ તમે જોઈ શકો છો. અને અહીંયા તમે અલગથી ફ્રીજનું પ્રોવિઝન બી કરી શકશો. સાથે જ એને કનેક્ટેડ જે ટેબલ ટોપ વોશ બેસિન મળી જાય છે. બેક સાઇડ છે તો સ્ટોરેજ આવી જાય છે. એનાથી આગળ વાત કરીએ તો સર્વિસ જે ટેબલ કહેવાય, બેક સાઇડ તમે સેલ્ફ લગાડેલા છે, ખાલી ફર્નિશ કરવાનું છે. તો મોટી સાઇઝમાં કિચન મળી જાય છે, સેલ્ફ લગાડેલા છે માર્બલના. અને કિચનની વાત કરીએ તો લાંબી સાઇઝમાં, મોટી સાઇઝમાં કિચન, અહીંયા સિંક, આરઓનું પ્રોવિઝન છે. અને એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો મળી જાય છે. ચીમનીનો ઉપર જે કહેવાય કે આપણે પોઈન્ટ આપેલો છે, ત્યાંથી આપણે જે પાઇપ પાસવન કરવો છે તે બી થઈ જાય છે. એને જ કનેક્ટેડ આપણે વોશ એરિયામાં, તો આ છે આપણો વોશ એરિયા. મોટી સાઇઝમાં વોશ એરિયા મળી જવાનો છે તમને. ત્યાંથી જ કનેક્ટેડ આપણે જે કોમન ટોયલેટ બાથરૂમ છે એ તમને અહીંયા મળી જવાનું છે. અત્યારે આપણે સેકન્ડ ફ્લોરમાં આવી ગયા છે, જે 2 બેડરૂમ છે, સામસામે ઓપોઝિટ સાઈડ બી મળે છે. પ્લસ અહીંયા તમે કદાચ છોકરાઓ માટે સ્ટડી ટેબલ અથવા કાંઈ સ્ટોરેજ માટે કરવું છે તો સ્પેસ એકદમ પરફેક્ટ છે. આવી ગયા છીએ તમારા સેકન્ડ બેડરૂમમાં, કે બેડરૂમની સાઇઝ બી ઘણી મોટી છે. પ્લસ જે બેડ હેડ કહેવાય, તો બેક સાઇડ તેમાં અલગથી પ્લેન બેડ પણ સારો જે કહેવાય કે કલર કોમ્બિનેશનમાં આપેલું છે. બીજું કે આમાં બી તમને કલર, પીઓપી ને લાઇટ સાથે મળવાનું છે. અને સાથે અટેચ ટોયલેટ બાથરૂમ, જે ટાઇલ્સની જોઈ શકો છો, પ્રીમિયમ ક્વોલિટીની માર્બલ ફિનિશની ટાઇલ્સ લગાડેલી છે. અને એની જ બાજુમાં કનેક્ટ એક તમને સિટિંગ બાલ્કની પણ મળી જવાની છે વિથ સેફ્ટી ગ્રીલ. તો આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ, આવો તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દઉં. આવી ગયા છીએ માસ્ટર બેડરૂમમાં, થર્ડ બેડરૂમ. તો એમાં બી સેમ હેડબોર્ડની પાછળ તમને અલગથી જે કહેવાય પ્લેન પેન્ટ પણ જે એક્સક્લુઝિવ લાગે એ રીતની જગ્યા અને ડિઝાઇન્સ આપેલી છે. સાથે આમાં બી તમને કલર, પીઓપી ને લાઇટ સાથે મળવાનું છે. અને આમાં બી તમને અટેચ સાથે કોમન જે કહેવાય ને કે અટેચ ટોયલેટ બાથરૂમ, તો એ સાથે મળવાનું છે.
એને જ કનેક્ટેડ બાજુમાં સિટિંગ બાલ્કની જે ફ્રન્ટ રોડ સાઈડ પડે છે, તો આ સિટિંગ બાલ્કની બી તમને સાથે આમાં મળવાની છે. દર્શક મિત્રો, આ તો આપણો 3 BHK બંગલો છે, પાર્કિંગ વાળો અને 40 રોડ ઉપર આવેલો છે, જે મૌડીના રામગઢની પાછળ પટેલ પાર્ક મેઇન રોડ આવેલો છે ત્યાં બંગલો આવેલો છે. જગ્યાની વાત કરું તો અંદાજે 73 તમને જગ્યા મળે છે અને 3 BHK પ્રોજેક્ટ છે. આ બંગલામાં POP વિથ લાઇટ્સ મળવાની છે અને સાથે કલર તો ખરા જ. તો દર્શક મિત્રો, જો વધારે વિગત બંગલાની જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો અમારી ચેનલ આપણે સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જીગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.